નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. હરણી બોટ દુર્ઘટનાને 25 દિવસ વીતી ગયા અને તેમ છતાં હજુ પણ માવતર આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. બાળકો તેઓની પાસે હવે પાછા નહીં આવે તે વાત સ્વીકારવા ન તો માતા તૈયાર છે ન પિતા. ઘણીવાર આ બાળકોની માતા રાત્રે અચાનક જ ઊંઘમાંથી ઉઠીને પોતાના બાળકોના નામની ચીચિયારીઓ પાડવા લાગે છે. બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવારજનોની સ્થિતિ કથળી ગઈ છે. માતા પિતા પોતાના બાળકના ખિલખિલાટનો અવાજ પોતાના ઘરમાં સાંભળી રહ્યા છે અને ત્યારે રડતી આંખે હાલ માવતર પણ સરકારને એક જ સવાલ કરી રહ્યા છે કે દોષિતોને ક્યારે સજા મળશે. હે કુદરત, આ પરિવારોને તાકાત આપ. આ દુઃખ સહન કરી શકે તેટલી શક્તિ આપ. ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે આ પરિવાર અને આના જેવા 12 પરિવાર. આ રોકકળ એ વાહલીની યાદમાં છે, જેની યાદમાં આ લોકોને ઊંઘ પણ નથી આવતી. પ્રવાસ ગયા બાદ મારી દીકરી પાછી ઘરે કેમ ના આવી તે સવાલનો જવાબ માતા શોધી રહી છે, ઘરના સભ્યોને પૂછી રહી છે. 11 વર્ષની મારી છોકરી હતી. આખો ઘરનો એક સદસ્ય અમારો ખોવાય છે તો અમારી ઘરની પરિસ્થિતિ કેવી હોય, જેનું જાય એને જ ખબર પડે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે પરિવાર પોતાના દીકરા દીકરીની યાદથી બહાર જ નથી આવી શકતા. બસ આ લોકોના શબ્દોમાં એક જ વાક્ય છે, મારી દીકરી મને પાછી આપો. મારો દીકરો પાછો લાવો. એ મારી છોકરી ગઈ ને તડપી તડપીને મરી છે, એવા એ લોકોને બી એવું સજા આપો તો એને શાંતિ મળશે, એને અત્યારે શાંતિ નહીં મળે. સર કે બધા ભલે છોકરાઓ ભલે ગયા છે, એ લોકોને કઈ જ દુઃખ નથી એ સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. આ આક્રોશ એ બેદરકાર લોકો પર છે જેના પાપે આ પરિવારોને પોતાના સંતાનો ખોવાનો વારો આવ્યો છે. મેડમ કે 12 છોકરા મારા છે, 12 છોકરા તારા હોત ને તો સ્કૂલ ના ખોલતી. તારી માનસ ક્યાં નથી, સ્કૂલ કોઈ બેસતા ન સર. આજે મોટા મોટા એમએલએ કે કોઈ પણ એમનો હાથ તો હશે જ એમની પાછળ. 18 જાન્યુઆરીનો એ દિવસ જ્યારે ન્યૂ સનરાઈઝ શાળામાં ભણતા માસૂમ ફૂલ જેવા બાળકો પોતપોતાના ઘરેથી શાળાના પ્રવાસી નીકળ્યા હતા. આ માવતરે કઠણ કાળજું રાખી પોતાના જીગરના ટુકડાને પોતાનાથી માત્ર એક જ દિવસ માટે પ્રવાસમાં મોકલ્યો હતો. આ માતા પિતાને આ પરિવારને શું ખબર હતી કે પોતાના બાળક સાથે તેમની આ છેલ્લી મુલાકાત હશે. બાળકને પ્રવાસ માટે તૈયાર કરતા સમયે માતાને ક્યાં ખબર હતી કે આજ પછી તે પોતાના બાળકના વાળ પણ નહીં ઓળી શકે, તેને બૂટ નહીં પહેરાવી શકે, તેને કાજલ નહીં લગાવી શકે. એ મક્કમ મનના પિતાને દીકરાએ કહ્યું હતું કે પપ્પા, મારી માટે સૂકો નાસ્તો લઈ આવજો, મારે પ્રવાસમાં જવાનું છે. પરંતુ એ પિતાને ક્યાં ખબર હતી કે આ નાસ્તો તે હંમેશા માટેનો છેલ્લો નાસ્તો હશે. આજે હરણી હોનારતને ઘણો લાંબો સમય વીતી ગયો છે. 1 મહિનો આ હોનારતને થવા આવ્યો, તેમ છતાં પોતાના બાળકોને ગુમાવનાર એ માતા પિતાની આંખોના આંસુ ભૂસાતા નથી.
છેલ્લા 25 દિવસથી આ આંખો સતત ભીની ને ભીની રહે છે. આજે પણ એલા ચાર મા બાપ પોતાના બાળકના ખિલખિલાટનો અવાજ પોતાના ઘરમાં સાંભળવા માટે તલપાપડ થઈ રહ્યા છે. સાંભળો આ માતાની વેદના, જેણે અશ્રુભીની આંખે પોતાની દીકરી સાથે વિતાવેલ છેલ્લા કલાકની વાત કરી. સવારે મેં એને ઉઠાડી, કીધું રોજની ઉઠતાને પ્રવાસ જવું છે ને, તો એકદમથી ઉઠી ગઈ. મેં કીધું કે તું રોજે તો કેટલી બૂમા પાડાવે છે મને, અને આજે વહેલી ઉઠી ગઈ. તો કે હા, મેં કીધું ખબર છે પ્રવાસ જવું છે ને તને એટલે હે ને. તો કે હા મમ્મી. પછી મેં પાણી ગરમ કર્યું એના માટે, મેં કીધું ચાલ નહીં લે. તો કે નહીં નહીં નહાવાનું, બહુ ઠંડી છે, મને નહીં નહાવાનું. મેં કીધું નહીં લઈને પ્રવાસ આમ જશે? મેં કે નહીં મમ્મી, બહુ ઠંડી છે. મેં કીધું જવા દે. પછી મોઢું ધોઈ લીધું, પછી એમના માટે પાપડીને ચા મૂકી, એમનું ચા પાપડીનો નાસ્તો થઈ ગયો. પછી એમનું માથું ઓળાઈ દીધું, યુનિફોર્મ આપ્યું એમને, એમની બેગ હતી પર્સ લઈને ગઈ એને ફોઈ પાસથી. તો કે મમ્મી મને ગોત્રી છે ને હરેના હરેના, તો એ વોટર પાર્કમાં લઈ જવાના છે, તો મને એક યુનિફોર્મ નાઇટ આપી દે ને. કીધું સારું. તો એમના બેગમાં એક નાઇટ યુનિફોર્મ, રૂમાલ વિમાલ બધું મેં પાણીની બોટલ મૂકી. આજે પણ રોશની હયાત છે તેવી અનુભૂતિ આ માતા કરે છે, કારણ કે માતાના સપનામાં તે હજુ પણ જીવિત છે. રોશનીની માતાને એ હદે આઘાત લાગ્યો છે કે તેઓ સ્વીકારવા તૈયાર નથી કે તેમની રોશની હવે બુઝાઈ ગઈ છે. રોશનીની માતાએ દીકરી ગુમાવી ત્યારથી સમયસર ભોજન પણ નથી લીધો. દીકરીની યાદમાં આ માં તબીબી સારવારના સહારે પોતાનું જીવન જીવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ચોધર આંસુએ રડતા રડતા જણાવે છે કે તેઓએ શિક્ષિકાને પણ કહ્યું હતું કે મારી દીકરીનું ધ્યાન રાખજો. આજે તું પ્રવાસ જાય છે બેટા, પપ્પાને લઈ જાય. પપ્પા તને મેડમ પાએ બરાબર મૂકીને આવશે. પપ્પાને મેં એમને કીધું બી, તમે મેડમને કહેજો કે છોકરીને હાચવીને લાવજે, મારી છોકરી મસ્તી કરે બરે તો દાડજો એમને. તો કે હા હું કહીશ. કે મમ્મી મને 20 રૂપિયા આલ ને. તો મેં કીધું સારું. મેં 20 રૂપિયા લેવા પાછળ ગઈ ને એમના દાદા પાસેથી 20 રૂપિયા લઈને નીકળી પડી. મેં આવ્યા કે મને રોશની તો બહાર ગઈ, એમની દાદી કહે તો ગઈ, તો મેં બૂમ પાડી. તો કે મેં રોશની 20 રૂપિયા. તો કે નહીં મમ્મી, મને તો દાદાને આલી દીધા છે, લઈ લીધા. મેં કે જાઉં મમ્મી? હા બકુર જા. આવું કરીને જતી રહી. શિંદે પરિવાર પર આ ભફાટિયા સમાન સ્થિતિ છે. રોશનીના પિતાનું કહેવું છે કે મને બાળપણથી જ ક્યારેય ખુશી નસીબ નથી થઈ, કારણ કે આખી જિંદગી ગરીબીમાં વિતાવી. આ ગરીબ પિતાના ઘરે જ્યારે પાંડુ બંધાયું અને દીકરીના પગલા પડ્યા ત્યારે ઘરમાં અપાર ખુશી હતી. પોતે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોવાથી પ્રકાશભાઈ શિંદેને હતું કે મારી દીકરી સારી શાળામાં અભ્યાસ કરી પરિવારનું નામ રોશન કરે. પરંતુ આ પરિવારની ખુશી એક ઝાટકે છીનવાઈ ગઈ. કે મેં પોતે સરકારી સ્કૂલમાં ભણ્યો હતો, મારી મેં તો નહીં ભણ્યો, પણ મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમ ભણાવ્યા. મેં એનો ખર્ચો તો વિચાર કરું, ઇંગ્લિશ મીડિયમ થાય છે 5 વર્ષ સુધી. મારા છોકરાના સપના હતા ડાન્સર બનીશ, કોઈ મોટા જોબ નોકરી કરીશ, એમાં બધા સપના તૂટી ગયા. તો અમે એમ કહેવા કે મારા સપના જોશે મેં ડાન્સના. બધા છોકરો જ હતો મારો મેન છોકરો, સમજતો મને કે બસ મને કોઈ આ છોકરો છે મારા સાથે. અમે છોકરા જે જવાનું કાઢ દે, કંઈ બી કંઈ થાય તો પહેલાં પહેલાં મમ્મીને કહે, પપ્પા કહે છે, પપ્પા એ ડેડિંગ કરીને ખુદ આવતું લેવા. એક પ્રવાસના કારણે શાળાથી લઈ હરણી બોટના સંચાલકો, કોર્પોરેશનની બેદરકારીના કારણે આ પિતાના સપના ચકનાચૂર થઈ ગયા. દીકરીને કાંધ આપતા બાપનો ખભો ધ્રુજવા લાગ્યો. રોશનીના ફોઈને પણ શરૂઆતથી જ કોઈ સંતાન નથી, જેથી તેઓ રોશનીને જ પોતાની દીકરી માનતા. રોશનીનો જન્મ થયો ત્યારથી જ ફોઈએ રોશનીને પોતાની સગી દીકરીની જેમ પ્રેમ કર્યો છે. ત્યારે કોર્પોરેશનથી લઈ શાળા સંચાલકો સામે ગળગળા અવાજમાં રોશનીના ફોઈએ રોષ વ્યક્ત કર્યો. તપાસ નહીં કરતા, હું તપાસ છે આજે 25 કઈ તપાસ છે? કશું સ્કૂલ કોઈને બેસી ગયા છે લોકો. મેડમ કે 12 છોકરા મારા છે, 12 છોકરા તારા હોત ને તો તું સ્કૂલ ના ખોલતી. તારી માનસિક ક્યાં નથી? સ્કૂલ કોઈ બેસતા નથી સર. આજે આપણું પોતાનું છોકરું જાય ને તો આપણે આખો મહિનો ઘરે બેસે. આજે હું નોકરી છોડીને બેસું છું. મેં આજે ઘરે 1 મહિનાથી કેમ કે અમારા છોકરા હતા,
કે મારા છોકરા એના બાર છોકરા હતા એના. આ શબ્દોમાં કેટલો દર્દ છે, કેટલો આક્રોશ છે, કેટલી વેદના છે. રોશનીના ફઈએ કહ્યું કે 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોતના જવાબદારોને કુદરત પણ ક્યારેય માફ નહીં કરે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા ફોઈએ કહ્યું કે હંમેશા રોશની કહેતી કે ફોઈ તારા ઘડપણનો હું જ સહારો બનીશ, મારી સરકારી નોકરી લાગી જશે ત્યારે એનો પહેલો પગાર પણ હું હાથમાં આપીશ. અમને નહીં આપો તમારામાં હું માનસકી તો એટલે અમારા માટે મહેરબાની કહીને તમે કરજો. ભગવાન તમને અમારાથી તમને સારું મળશે, અમે આત્મા શાંતિ મળશે ને તેમને તમને શાંતિ અમે આપશું. બસ પગે લાગીને કહું છું આ સ્કૂલ માટે આ કરું કરું તમે કશું કશું કે કોઈ છોકરી બીજી વાર આ વસ્તુ કરવા માટે એનો સૌ વિચાર કરવો જોઈએ. બાજુ છોકરી જમ મળે તો વિચાર કરવો જોઈએ, પાણી મળે આવો ફોન કરો કન્ફર્મ કરો મને. જ્યારે હરણીમાં દુર્ઘટના થઈ જેની જાણ રોશનીના પિતાને થતા બધું જ કામ મૂકી દોડતા ભાગતા ઘટના સ્થળે પોતાની દીકરીને શોધવામાં લાગી ગયા. બીજી તરફ રોશનીના માતાને પણ તેઓ હિંમત આપતા હતા કે રોશની મારી પાસે જ છે અને સહી સલામત છે, કેમ કે તેમને વિશ્વાસ હતો કે રોશનીને કશું જ નહીં થાય. પરંતુ જ્યારે માતા દોડતી ભાગતી દીકરીને જોવા હોસ્પિટલ પહોંચી તો જે જોયું તે જોઈ માતા બેભાન થઈ ગઈ. તો રોશની પણ નથી અને કઈ બેડ નહીં, કઈ બોટલ પણ નહીં ચડાવતા હતા કોઈ. એ કીધું કઈ છે રોશની મારી, કઈ છે મારી રોશની. તો પેલા ને મને સી નંબરના ટ્રેપાઈ લઈ ગયા. પેલા કબાડ ખેંચ્યું ને તો મારી રોશની ભીની ભીની ઠંડી થઈને પેલા ટ્રેમાં પડેલી હતી ભાઈ. બધા કપડાં એના શરીર પર ભીના, એને વોમિટ કરેલી હતી, બધા મોઢામાં વોમિટ હતી એના, બધો માથામાંથી બ્લડ પણ થોડું નીકળતું હતું. મેં કીધું રોશનીને શું થયું છે, તમે લઈ લો ને આપણે બીજા દવાખાને લઈ જાય એને, આપણે બીજા દવાખાને લઈ જાય. એના પપ્પા કે હા. મેં કીધું નહીં તમે લઈ લો, એમાં આખા નહીં કરતી, વાત બી નહીં કરતી. રોશની કેટલી બૂમા પાડી તો બી નહીં વાત કરી. મેં કહ્યું તમે ઉચકો એને, આપણે બીજા દવાખાને લઈ જાઓ. પછી એના પપ્પાને મને આમ ખીચી કે ચૂપ થઈ જા, રોશની હવે પાછી નહીં આવે, એ આપણે તમે તારી બૂમાને સાંભળશે, એ તને હમણાં નહીં જોશે, આપણે બીજા દવાખાનામાં લઈને કશું ફાયદો નહીં. રોશનીની જેમ શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા નિઝામા પરિવારે પોતાનું ઘડપણનો સહારો ગુમાવ્યો છે. વિશ્વ નિઝામા નામનો માસૂમ દીકરો ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતો. શાળાએથી પ્રવાસ જવાની વાત સાંભળી વિશ્વ ફૂલ્યો ન સમાયો. પ્રવાસના આગલા દિવસે પોતાના માતા પિતાને કહેતો કે હું પ્રવાસે જવાનું છું તો તમારા માટે ત્યાંથી શું લાવવું. દીકરો વિશ્વ માતા પિતા માટે કંઈક લાવે તે પહેલાં જ એનો મૃતદેહ ઘરે આવી જતા માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ. 1993માં સુસાગરમાં બોટ કાંડ જે થયો હતો, જે 20 જેવા પરિવારોનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તમારે સરકારને વિચારવું જોઈએ કે ભાઈ આ રીતનું અહીંયા આગળ બોટિંગને આ વસ્તુ રાખીશું કશું થશે તો જવાબદાર કોણ. તમે કોન્ટ્રાક્ટર પણ નાખીને, કોન્ટ્રાક્ટર તો એવા ગુનેગાર છે જ, પણ તમે પણ પોતે જવાબદાર છો એ વસ્તુના. એટલે આવનારા સમયમાં પણ આમ તો જોવા જઈએ તો મેં તો કહું છું કે ભારત દેશ પ્રત્યે મને પ્રેમ છે, પણ અહીંનું ન્યાયતંત્ર પર મેં મારો વિશ્વાસ છે. પણ જે લોકો માનવતા રીતે છે ને એક વસ્તુ કહું મેં કે હું મહાનગરપાલિકામાં હોય, મારા જવાબદારી હેઠળ જો આ વસ્તુ આવી હોત ને તો હું સામેથી આ વસ્તુ ગુનો કબૂલ કરતો. માનસે કારણ કે અત્યારે નાના છોકરાઓ ગયા છે, હજુ એની ઉંમરને એવી થઈ ગઈ હોય ને એ રીતે ડૂબ્યા હોય ને તો સમજ્યા, પણ આ વસ્તુ નાના છોકરાઓ ગયા છે. એક નાના અત્યારે મારો પરછાયો જો વિશ્વ કે ને મેં શું વિચાર્યું કે મેં એને આર્મીમાં મોકલીશ આ વસ્તુ કરીશ, પણ હવે સરકારે જ એને ખાઈ ગઈ, સરકારે જ એને ભોગ લીધો છે એવું મને લાગે છે. પિતા મૃત બાળકના ફોટોમાં પોતાના ઘડપણના સહારાના વિરહમાં આંસુ વહાવી રહ્યા છે.
ત્યારે તમે જાણીને ચોંકી જશો કે વિશ્વને જ્યારે પ્રવાસ જવાનું હતું ત્યારે તેની બસ છૂટી ગઈ હતી. ત્યારે તેણે પોતાના પિતા સમક્ષ જીત કરી કે મારા બધા મિત્રો પ્રવાસી ગયા છે, તમે પણ મને પ્રવાસના સ્થળે મૂકી આવો. નાનકડા દીકરાની જીદ આગળ લાચાર પિતા પોતાના વિશ્વને પ્રવાસના સ્થળે મૂકી આવ્યા. ત્યારે એમને સપને ખ્યાલ ન હતો કે તેઓ પોતાના સંતાનને મોતના મોઢામાં ધકેલી રહ્યા છે. તે આજ પછી ક્યારેય પાછો નહીં આવે. ત્યારે વિશ્વના પિતા અને માતા એ જ માંગ કરી રહ્યા છે કે અમને કોઈ પણ ભોગે ન્યાય જોઈએ. ન્યાય મળશે તો જ અમારા દીકરાની આત્માને પણ શાંતિ મળશે. શાળાની માન્યતા રદ થાય અને જે પણ બાળકો જે છે એની પાછળ જે પણ જવાબદાર છે એ બધાને કડક સજા મળે તો જ બાળકોને ન્યાય મળશે એવું અમે માનીશું. હાલ આ તમામ બાળકોના પરિવાર એક જ માંગ કરી રહ્યા છે કે ન્યાય જોઈએ. તમામ દોષિતને એવી કડક સજા આપો કે જિંદગીમાં ક્યારેય આવી બેદરકારી ન દાખવે, ક્યારેય પોતાની જવાબદારીથી પાછા ન હટે. પરિવારોનું કહેવું છે કે બાળકો હોવા છતાં તકેદારી નહોતી રાખવામાં આવી. આટલું બધું એમ મોડું કેમ થાય, એની પાછળ શું રહસ્ય હોય, કોણ હાથ હોય, શું આમાં પણ કૌભાંડ છે. આટલા 12 માસૂમો ગયા છે, આટલું નાનું ફૂલ જેવું બાળક અમે અમારું ગુમાવ્યું છે તો એની પાછળ પણ આ લોકો આટલા મોટું કૌભાંડ કરી રહ્યા હશે એ તો સીધું જ દેખાઈ રહ્યું છે ને. આ 14 નિર્દોષના હત્યારાઓને ન્યાયતંત્ર તો સજા ફટકારશે જ, પરંતુ કુદરત પણ તેમને ક્યારેય માફ નહીં કરે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આ તરફ હજુ પણ ગુજરાતની કેનાલો બનાવવામાં ભરપૂર ભ્રષ્ટાચાર થયાના પુરાવા મળી રહ્યા છે. વારંવાર કેનાલો તૂટી રહી છે અને ખેડૂતોનો પાક ધોવાઈ રહ્યો છે. જગતના તાતની મહેનત એળે જઈ રહી છે અને પહેલા પણ સમગ્ર ગુજરાતમાં કેનાલો તૂટતા લાખો નુકસાનીના પુરાવા સરકાર સુધી પહોંચ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થતી, જેના કારણે હજુ પણ ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. તળાવ હોય ને ભરેલું હોય એવું દેખાય છે. આ કેનાલનો કકળાટ છે કે થમતો નથી. કેનાલ એટલી હદે નબળી બનાવી છે કે ગાબડા પડતા અટકતા નથી. નુકસાની તો સાહેબ કેનાલ આવી ત્યારથી જ આવું ચાલે છે. કોન્ટ્રાક્ટરો એટલી કટકી કરે છે કે તેઓને કાયદાનો ડર નથી. ભ્રષ્ટાચાર એટલો છે કે બરબાદી અટકતી નથી. પાણી બધું પૂરું જ ભરાય છે કારણ કે લીકેજ એટલો બધો થાય છે. તંત્રની બેદરકારી કે ઓછી થતી નથી. અને લીકેજમાં અત્યારની તારીખમાં હાલની તારીખમાં દોઢ કરોડ રૂપિયાનો પાક પણ એમ કા ડૂબેલો છે. તંત્ર એટલું નગરોળ છે કે સુધારવાનું નામ નથી લેતું. વારંવાર રજૂઆતો કરીએ પણ કોઈ અધિકારી હોમ જોતા નથી. કોન્ટ્રાક્ટરને સ્ટેન્ડર્ડ આલ દે, અમુક અમુક પીસ કરી અને ઊંચું મેલ દે. અધિકારીઓને ખેડૂતની મહેનત એટલી સસ્તી લાગે છે કે આર્થિક નુકસાનની તેમને પડી જ નથી. ધરતી પુત્રોના નસીબ એટલા કાઠા છે કે પાક ધોવાતા અટકતો નથી. ધોવાત કરતા કરતા ધોની કોઈ હોમ જોતા નથી. ખેતરો પાણીથી લથપથ છે, પાક ખેદાન મેદાન છે. જીવ તાળવે ચોંટેલા અને જીવ હારતા ધરતી પુત્રો. આ દર્દનાક અને દયનીય સ્થિતિ છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સંઘરી અને ડોડિયા ગામની, જ્યાં જગતના તાત અન્નદાતા એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. મહીસાગરના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીના કારણે જ ખેતરોના ખેતરના આવા હાલ થયા છે. જો ચારે તરફ પાણી જ પાણી છે, એટલી હદે કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે કે હવે તો વારંવાર અલગ અલગ જિલ્લાઓમાંથી સતત કેનાલ તૂટ્યાના સમાચાર સામે આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું છે સંગરી અને ડોડિયા ગામ, કે જ્યાં વચ્ચેનો જે ગાળો છે ત્યાં કડાણા કેનાલ આવેલી છે અને કડાણા કેનાલ કાચી હોવાથી તેનું લીકેજ
થઈ રહ્યું છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે કેનાલ છે તેની બાજુમાં જ આપણે ઊભા છીએ અને બાજુની અંદર જે કેટલાક એવા ખેડૂતો છે અને તેમના ખેતરો આવેલા છે, મહામૂલો પાક કરેલો છે, ત્યાં ઘણી ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે તમામ જે પાક છે તે પાણીની અંદર ગરકાવ થયો છે. તળાવ જેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકો છો. બીજી તરફ ચણા પણ કરવામાં આવ્યા છે, ચણામાં પણ મોટા પાયે જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે. કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતો ખેતીમાં નુકસાનીને લઈને ચિંતાતુર છે. કેનાલમાં મસમોટા ગાબડા તો ક્યાં કેનાલમાં લીકેજના કારણે ખેતીમાં વારંવાર નુકસાન થાય છે. કડાણા તાલુકાના સંઘરીથી દોડિયા ગામ સુધી તંત્રએ ખેડૂતો સથ્થર થાય તે માટે નર્મદા કેનાલ તો નાખી, પરંતુ કેનાલમાં લીકેજ થતા ખેડૂતોની મહેનત રીસ્તની ધોવાય. ખેતરોના ખેતરો પાણીથી લથપથ છે, પાક પાણીમાં ડૂબી ગયો છે, હજારો એકર ઉભા પાકમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ના ખેડૂતોની વેદના સાંભળી તમે પણ કંપી ઉઠશો. લગભગ 20-25 એકર જમીનમાં પાણી લીકેજ થયેલ છે. ઘઉં છે, ચણા છે, મકાઈ છે, મગફળી છે, આ પાકમાં પાણી બહુ બધું ફૂટ્યું છે અને ચણા ને મકાઈ ને તો હવે જવાની હાલત ગંભીર થઈ ગઈ છે. બીજી તરફ કડાણાની ડાબા કાંઠાની કેનાલમાંથી સતત છેલ્લા 10 વર્ષથી પાણી લીકેજ થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. અધિકારીઓને રજૂઆત કરવાથી સાહેબ આ ઉનાવું જ વારંવાર બધું ચાલે છે, એ અમુક આ પીસ અમુક ટુકડે ટુકડે કરીને મૂકી દીધું અને હવે અત્યારે આ હેડ આટલો કર્યો એટલા જમીનમાં પાણી એકદમ ઉપર આવી ગયું. જેમ જેમ ગરમી આવવાની એમ પાણીનું લીકેજ વધારે થવાનું. કડાણા તાલુકાના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી કેનાલના અધિકારીને રજૂઆતો પણ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ આ ખાડા કાન કરતા ખેડૂતોની દયનીય હાલત થઈ છે. ખેડૂતોનો ઉભો પાક મગફળી, ચણા, મકાઈ નો નાશ થયો છે. એ વાતનો પુરાવો છે કે કોન્ટ્રાક્ટરોએ કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ વાપરી છે. અમે બાજુ સાહેબ જોવો તો લગભગ 50-60 કિલો મફળી ઉરેલી છે, પણ એની અંદર પણ ભેજ એકદમ ઉપર આવી ગયો. હવે ધીરે ધીરે એ મફળીનો પાક પણ ફેલ થઈ જવાનો, આ તો થયું થયું પણ પેલો બી થઈ જવાનો છે. 6-7 વર્ષથી અરજી આપી કરી છે તો કોઈ હોમું દેખતા નથી. તમામ પાક બગડી જાય છે? તમામ પાક બગડી જાય, મફળી બગડે છે, મકાઈ બગડે છે, ઘઉં બગડે છે, ચણા બી બગડે છે. હવે આગામી સમયમાં કેનાલ ના તૂટે, ખેડૂતોને આર્થિક ફટકો ન પડે અને ખેડૂતોની મહેનત પર પાણી ન ફરે તે માટે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવો. એટલે અમારા ખેડૂતો, ખેડૂત તો અન્નનો દાતા કહેવાય છે સાહેબ, એટલી ગમે તે રીતે રજૂઆત થાય ને ઉપલા લેવરે જો અમારી કેનાલ પાકી થાય તો બહુ સરસ. એટલે અમે તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારું કામ સરસ રીતે થાય અને અમારું લીકેજ ના ફૂટે. અમે અમે 5 રૂપિયા કમાઈએ એવી અમારી આશા છે, પણ અમને આમાં શું મળવાનું? અમારો પાક સુકાઈ જાય પછી અમે શું કરવાના? બરબાદીના દ્રશ્યો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના. પાકના સત્યાનાશનું કારણ છે કેનાલ, કેનાલ અને કેનાલ. આ પંથકમાં ખેડૂતો પગભર થાય તે માટે નર્મદાની કેનાલ તો નાખવામાં આવી, પરંતુ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. એક દિવસ એવો નથી કે કેનાલમાં ભંગાણ ન થયું હોય. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો ભોગ ખેડૂતોએ બનવું પડે છે, પરંતુ આ વખતે નર્મદા નિગમના અધિકારીઓની જ બેદરકારી સામે આવી. ભાવના સનેડા નજીક કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી જ પાણી થઈ ગયું છે. કેનાલની બાજુમાં રહેલા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતા જીરું, રાયડો, ઘઉંના ઉભા પાકને નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત તણાઈ જવાનો વારો આવ્યો છે. નર્મદા નિગમની બેદરકારીના કારણે નુકસાન થયાનો ખેડૂતોનો આરોપ છે, પરંતુ આ બધા વચ્ચે સવાલ એ છે કે કેમ સરકારને આટલી હદે થયેલો ભ્રષ્ટાચાર ખબર નથી પડતી અને દેખાતો નથી. જૂનાગઢમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. 2 વર્ષનું બાળક રમતા રમતા ગેલેરીમાંથી 15 ફૂટ નીચે શેરીમાં પડ્યો. જૂનાગઢમાં દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના બની છે. તમારું બાળક જો ગેલેરીમાં રમતું હોય તો ધ્યાન રાખજો. જૂનાગઢની કાળજુ કંપાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢમાં 2 વર્ષનું બાળક પહેલા માળેથી નીચે ધડાકાભેર પટકાયું હતું. જૂનાગઢની ગોકુલનગર સોસાયટીમાં સાંઈકૃપા નામના મકાનમાં પહેલા માળે ગેલેરીમાં 2 વર્ષનું બાળક રમી રહ્યું હતું. રમતા રમતા બાળક નીચે પટકાયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો જ્યારે ઘરની અંદર હતા ત્યારે આંખના પલકારામાં બાળક નીચે પડી જાય છે. અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા પરિવારજનો દોડી આવે છે. આસપાસના લોકો
લોકો દોડી આવે છે અને બાળકને મકાન પરથી પડેલો જોઈ ગભરાઈ જાય છે. આ બાદ પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં ડોક્ટરને બાળકથી વધુ સારવારની જરૂરિયાત લાગતા જેને જૂનાગઢ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું જ રજા આપશો. નમસ્કાર.